નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો હવે ડિસ્કો ડાન્સર જેવા બન્યા છે. જી હા દર્શક મિત્રો, વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો જે પ્રકારે આ રોડ પર તમામ જે મુખ્ય રોડો છે, એક તો આ કીર્તિ સ્તંભથી બગીખાના તરફ જવાનો જે રસ્તો છે ને, જે ટોપથી નવાપુરા તરફ જવાનો જે રસ્તો, બંને રસ્તા પર આવા પ્રકારના મુખ્ય રોડ પર આવા ખાડાઓ પડી ગયા. આપ જોઈ શકો છો જે વાહન ચાલકો આ મજબૂરીમાં જવા પર મજબૂર બન્યા છે. હવે આમાં જો સિનિયર સિટીઝન લોકો હોય તો શું પરિસ્થિતિ થાય? એક તો પહેલેથી તેઓને કમરનો પ્રોબ્લેમ હોય ને, ફરી એક વખત આ ખાડામાં જો તેઓ ખાડી જાય, ગાડી જાય તો શું પરિસ્થિતિ થાય? આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો આ ખાડામાંથી જવા પર મજબૂર બન્યા છે. ત્યારે નગરસેવક પણ અહીંયા પહોંચ્યા છે, બાળુભાઈ સાથે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. બાળુભાઈ, શું કહેશો? કમર તૂટી જાય એવા ખાડા છે, શું માનો છો? વડોદરા મહાનગરપાલિકા પાસે શું આશા અને અપેક્ષા છે? વડોદરા મહાનગરપાલિકામાં જે છેલ્લા ઘણા વર્ષોથી રોડ બનાવવામાં આવે છે, એ રોડની ગેરંટી હોય 3 વર્ષ સુધી, જે પણ ઇજારદાર કામ કરે તો એની તમામ જવાબદારી હોય. 3 વર્ષની અંદર કોઈ પણ રોડ પર નુકસાન થાય તો એને બનાવી આપવાનો હોય. પણ તમે અમારા વિસ્તારમાં નહેરુ ભવનથી બગીખાના જતો જે રોડ છે, 55 લાખ રૂપિયા ખર્ચો કરીને બનાવવામાં આવ્યો હતો, અને બીજો બગીખાનાથી જય રત્નવાલો 42 લાખ રૂપિયા ખર્ચો કરીને આ બે રોડ, એટલે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવ્યા પછી તમે જોઈ શકો એટલા મોટા મોટા ખાડા છે. ને અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે, નાના બાળકો સાયકલ લઈને આવતા હોય, કોઈ સિનિયર સિટીઝન આમાં ગાડી લઈને જાય અને પાણી ભરેલું, એને તરત જ 1-2 ઇંચ વરસાદમાં અહીં છલોછલ ઘૂંટણ સુધી પાણી ભરાઈ જાય, ને કોને ખાડો ના દેખાય તો રોજના 1-2 જણા એવા પડી જતા હોય છે મોટા મોટા ખાડામાં. એટલે જે પણ ઇજાદાર હશે ખરેખર એને નોટિસ આપવી જોઈએ, એને બ્લેકલિસ્ટ કરવો જોઈએ, અને તમામ રોડ જે તૂટી ગયા છે એના પાસેથી એના જ ખર્ચાથી બનાવવા આપવા પડે તરત, અને જે મોટા ખાડા છે એને વહેલી તકે પેચ મારી દેવામાં આવે કે અમારા વિસ્તારના લોકોને કોઈ એક્સિડન્ટ ના થાય, કોઈ નુકસાન ના થાય. રોજના 1-2 જણા તો પડતા જ હોય છે, પણ ફરી વધારે કોઈને નુકસાન ના થાય એના લીધે કમિશનરશ્રીને અમારે એટલું જ કહેવું છે કે આ જે 2 રોડ બનાવ્યા છે, લાખો રૂપિયા લોકોના પરસેવાના વેરાના પૈસા આપણે વેડફાઈ નાખ્યા છે ખોટી રીતે, તો જે પણ ઇજાદાર હશે એને કાયદેસર દંડ કરો, વિજિલન્સ તપાસ કરો, અને વહેલી તકે એને બ્લેકલિસ્ટ કરો. કેમ કે એટલા મોટા ખાડા છે એવું લાગે છે કોઈ ગ્રાઉન્ડમાં આપણે ઊભા છે એવું મોટા મોટા ખાડા પડી ગયા છે એવી પરિસ્થિતિ છે. એટલે આ હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે એ દેખાઈ આવે છે, તો અમારી એટલી માગણી છે કે અમારા વિસ્તારના લોકોને વહેલી તકે આને રિપેર કરવામાં આવે, અને નહીં કે પેલું વેટ પીક નાખવાનું, કાર્પેટિંગ કરવાનું. આ વેટ પીક તો વરસાદ પડશે એટલે પાછું નીકળી જશે, એટલે કાર્પેટિંગ કરી આવે. કેમ કે જ્યારે હમણાં મુખ્યમંત્રી સાહેબ આપણા આવી રહ્યા છે એ તમામ જગ્યા પર કાર્પેટ કરે છે, ડાંબર નાખવામાં આવે છે, તો અહીં કેમ નહીં નાખવામાં આવતું? અહીં નાના બાળકો સ્કૂલમાં આવતા હોય, 1000 લોકો આ રોડ પરથી આવતા જતા હોય, એટલે અમારી એવી માગણી છે કે આ રોડ પર બી કાર્પેટિંગ કરવું જોઈએ, અને જે પણ કોઈ જે કોન્ટ્રાક્ટર જે ઇજારદાર છે એના પર બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી માગણી છે. એ તો કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી માંગ કરી છે. બાળુભાઈ, અત્યારે જો આ સ્પાર્ક ટુડે ન્યૂઝને અહેવાલ જો આપ જોઈ શકો છો, અત્યારે જ આ પાલિકાની અહીંયા ટીમ આવી પહોંચી છે આ ખાડા પેચવર્કની કામગીરી, પરંતુ શું માનો છો આ પેચવર્કની કામગીરી કેવી રીતે થવી જોઈએ? અમે એ જ કહેવા માગીએ છીએ, જ્યારે સ્પાર્ક ટીવી વાળાએ લાઈવ કર્યું છે અને અધિકારીઓ જોયું તો એ તરત વેટ મિક્સ મોકલ્યું છે, પણ આ વેટ મિક્સ એનો કોઈ નિકાલ નથી. વેટ મિક્સને કાર્પેટિંગ કરવું જોઈએ, કેમ કે આ વેટ મિક્સ થોડો વરસાદ પડશે એટલે આ વેટ મિક્સ નીકળી જશે, ફરી એ ખાડો ને એવો વધારે મોટો થશે અને લોકોને વધારે નુકસાન થાય, એટલે કાર્પેટિંગ કરવાનું જોઈએ. અને જે પણ ઇજારદારે આવા લાખો રૂપિયા લઈ ગયા છે ને આવા રોડ તૂટી જાય, 1 કે 1.5 વર્ષની અંદર જ તૂટી ગયો છે, એટલે જે ઇજારદારને હલકી ગુણવત્તાવાળું કામ કર્યું છે એવું દેખાઈ આવે છે, એટલે નાના વરસાદમાં આવા રોડ તૂટી જતા હોય, એટલે એનો અર્થ એવો થાય છે કે યોગ્ય રીતે કામગીરી રોડની નથી કરી. એટલે જે પણ ઇજાદાર હશે એને બ્લેકલિસ્ટ કરો, એને નોટિસ આપો, અને વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી. બિલકુલ, આ નગરસેવક કહી રહ્યા છે જે પ્રકારે તેમની કાર્ય કરવાની જે ક્ષમતા છે, આપ જોઈ શકો છો તેઓના ધારદાર રજૂઆત અને સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલથી જ માત્ર આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વેટ મિસ્ટિંગ આ જે કામગીરી કરવામાં આવી રહી છે માત્ર ખાલી અત્યારે ટેમ્પરરી આ કામગીરી કરવામાં આવી છે. નગરસેવકની માંગ છે કે અહીંયા કાર્પેટિંગ કરવામાં આવે તો જ આ રસ્તો સારો રહેશે, પરંતુ જો આ પ્રકારનું અહીંયા ખાડા પૂરવામાં આવશે તો લાગે છે કે આ ફરી એક વખત વરસાદની અંદર
આ પરિસ્થિતિ ફરી એક વખત સર્જાઈ શકે છે. એટલે ચોક્કસથી લાખોનો કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, લાખો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે, પરંતુ ક્યાંય એવું દેખાતું નથી કે આ કોન્ટ્રાક્ટર હોય કે પછી ઇજારદારો હોય, ઇજારદારના લીધે આ વડોદરા શહેરના લોકોને ભોગવવાનો વારો આવે છે. આપ જોઈ શકો છો નગરસેવક પણ પહોંચ્યા છે, કોર્પોરેશનની ટીમ અહીંયા પહોંચી છે, તેઓ દ્વારા આ ખાડા પુરાણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આજે ઇચિંગ કરીને જે ચારું નાખવામાં આવે છે, આ ફરી એક વખત જો વરસાદ પડશે તો આ ફરી એક વખત અહીંયા ખાડા પડવાની સંભાવના છે. એટલે નગરસેવક માંગ કરી રહ્યા છે કે વિજિલન્સ તપાસ હોવી જોઈએ, જે પણ ઇજારદાર છે તેને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરવામાં આવી રહી છે. અને આ જે રોડ રસ્તાઓ જે ખરાબ થઈ ગયા, જ્યાં ખાડા પડી ગયા છે, જે ડિસ્કો ડાન્સર જેવા રોડ બની ગયા છે, તમામ જગ્યા ઉપર કાર્પેટિંગ કરીને નવો ડામ્બર પાથરીને નવો રસ્તો બનાવવા તેવી માંગ કરવામાં આવી રહી છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.